हेलो बाळको, गुड मॉर्निंग। આજે આપણે ચેપ્ટર 12 માં આપણે ભાગ બીજા માં ઘર્ષણ એક જરૂરી દૂષણ છે તો હવે એના વિશે ચર્ચા કરવાની છે કે હવે તમે થોડા અનુભવને યાદ કરો કે કાચનો ગ્લાસ કે કુલડી છે બે માથે કોને પકડવું સરળ બને। કુલડી એટલે માટીનો ઘડો, એટલે આપણા ઘરે ગોરો હોય ને એની વાત કરી છે। તો આપણે કાચનો ગ્લાસ પકડવો સહેલો પડે કે ઘડો? તો કે સ્વાભાવિક વાત છે કે કાચનો ગ્લાસ જ સહેલો પડે, કારણ કે ગોરો છે એ તો વજનમાં પણ વધારે હોય, બરાબર। તો ધારો કે કાચના ગ્લાસની બહારની દિવાલ ચીકણી છે અને રાંધવાના તેલનું સ્તર લાગેલું હોય તો તેને પકડવું સરળ બને કે મુશ્કેલ બને? તો આપણે કાચના ગ્લાસ ઉપર તેલનો ભાગ આવે તો પકડવું એને સહેલું ન પડે, કારણ કે એમાં તરત જ લપસી જવાની બીક રહી। તો જરા વિચારો કે ઘર્ષણ ન હોય તો કાચના ગ્લાસને પકડી રાખવું સરળ બને? તો સાચી વાત છે કે જો ઘર્ષણ એટલે કે કંઈક એવો આધાર હોવો જોઈએ તો જ આપણે એને પકડી શકીએ। એ પણ યાદ કરો કે ભીના કાદવ વાળા રસ્તા પર આરસના ભાઈતળિયા પર ચાલવું કેટલું મુશ્કેલ છે। જો ઘર્ષણ ન હોય તો ચાલી શકવાની કલ્પના કરી શકો? જો ઘર્ષણ ન હોય તો તમે પેન્સિલ કે પેનથી લખી શકતા નથી। જ્યારે તમારા શિક્ષક બ્લેકબોર્ડથી ચોકથી લખે ત્યારે તેને રફ સપાટી ચોકના થોડા કણો છે એને કરી શકે, કારણ કે આપણે જોયું બરાબર કે ભીનો કાદવ વાળો રસ્તો હોય બરાબર, તો એ રસ્તા ઉપર કેવું હોય તો કે કાદવથી આપણા પગ ચોટી જાય, પરંતુ એ જ જગ્યાએ આરસ વાળા લાદી ઉપર આપણે હાલીએ તો શું થઈ જાય, તરત જ એને ઘસવી પડે બરાબર, અને જો આપણે ઘસીએ નહીં તો આપણે સીધા લપસીને પડી શકીએ છીએ। એવી જ રીતે પેન પેન્સિલની વાત કરી છે, ચોકની વાત કરી છે કે ટીચરનો ચોક છે એ કેવો હોય, રફ હોય બરાબર, જેથી કરીને શું થાય તો કે બ્લેકબોર્ડ ઉપર એના કણો છે એ જ્યારે લખે ત્યારે એની રફ સપાટીના ચોકના કણો છે એ ત્યારે એ ઉતરી દે અને બ્લેકબોર્ડ ઉપર એ પોતે કણો જોઈએ બાકીના છે એ ચોટી જાતા હોય। એટલે બંને વચ્ચે ઘર્ષણ થાય ન હોય તો આવું બની શકે ન બની શકે, જો ઘર્ષણ હોય તો જ એ ત્યાં લખી શકે છે। જો કોઈ પણ ઘર્ષણ ન હોય તો વસ્તુ ગતિ કરી દે તો ક્યારેય રોકાય નહીં। તમે જોવો, આપણે વાત કરી હતી કેળાની છાલ ઉપર કે આપણે ઘર્ષણ ન હોય તો કેળાની છાલ ઉપર જેવો પગ દે એવો લપસી જાય, શું કામ એને? કારણ કે એમાં વસ્તુ ઉપર ઘર્ષણ નથી। જો રસ્તા અને વાહનોના ટાયર વચ્ચે ઘર્ષણ ન હોય તો વાહનોના ના તો ગતિ શરૂ થઈ શકે ને ના તમે એને રોકી શકો, ના તમે એની ગતિની દિશામાં ફેરફાર કરી શકે। દિવાલ પર ખીલી ઠોકી ન શકાય અને ટાઈમાં ગાંઠ ન બાંધી શકાય તો ઘર્ષણ વગર કોઈ ઇમારત પણ બાંધી શકાય નહીં। વાહનના ટાયર તમે જોયા હશે, આપણા ઘરે આપણે કોઈ પણ વાહન નાનું મોટું ગમે તે ટાયર લેશો ને એટલે એ ટાયર ક્યારેય લીસા નહીં હોય, જોજો એમાં હંમેશા ડિઝાઇન હશે ને ખરબચડા જેવી જ હશે, શું કામ એને? કારણ કે ઘર્ષણના કારણે જો એ ટાયર છે એ વારંવાર આપણે એનો ઉપયોગ કર્યો એટલે જો લીસા થઈ ગયા હશે ને તો પણ આપણા મમ્મી પપ્પા છે એ વાહનના ટાયર બદલાઈ નાખે, શું કામ એને? કારણ કે એ ટાયર લીસા થઈ જાય તો એમાં પડી જવાની શક્યતા રહે છે। એટલે ઘર્ષણ ન હોય તો આપણે વાહનને આપણે રોકી શકીએ નહીં। દિવાલમાં આપણે ખીલી ઠોકવી હોય તો બરાબર, તો આપણે એને શું કરવું પડે તો કે હથોડી વડે આપણે એને ઠોકી અથવા તો ભાર દઈ અને આપણે દિવાલમાં એને ખોડવી પડે છે, બરાબર છે? તો આ શું કર્યું કહેવાય? ઘર્ષણ કર્યું કહેવાય। ટાઈમાં ગાંઠ ન હોય તો શું થઈ જાય? તો કે ટાઈ છે એ નીકળી જાય, બરાબર। તો આનાથી વિપરીત ઘર્ષણ હાનિકારક પણ છે। કોઈ કારણે વસ્તુઓ ઘસાઈ જાય પછી ભલે સ્ક્રૂ, બોલ બેરિંગ, બૂટ ચપ્પલના તળિયા કેમ ન હોય, તમે રેલવે સ્ટેશન પર ચલાવવાના ઓવરબ્રિજ પર ઘસાયેલા પગથિયા જોયા હશે। ઘર્ષણથી ઉષ્મા પણ ઉત્પન્ન થઈ શકે છે। થોડીક મિનિટ સુધી તમે હથેળીને જોર જોરથી એકબીજા સાથે ઘસો તો તમને કેવો અનુભવ થાય, એ માચિસની દિવાસળી કોઈ ખરબચડી સપાટી પર ઘસો તો આગ પકડી લે। તો તમે જોજો, ઘણી વખત ઘર્ષણના કારણે ઘણા બધા ગેરફાયદા પણ છે। આપણે સ્ક્રૂ કે બોલ બેરિંગ કે ચપ્પલના તળિયા છે એ એકી સાથે આપણે ઘર્ષણ થાય જ રાખતા હોય એટલે શું થઈ જાય છે, ઘસાઈ જાય। ચપ્પલના તળિયામાં આપણે કાણું પડી જાય તો આપણે ચપ્પલ બદલાવી નાખીએ છીએ। બોલ બેરિંગ છે એ એક ધારે આપણે ચલાવ્યા રાખતા હોય, આપણા સાયકલ છે, સ્કૂટર છે, એમાં બેરિંગ આવે તો બેરિંગનો વારંવાર ઉપયોગ થાય તો શું થાય? તો કે ઘર્ષણના કારણે એ બોલ બેરિંગ છે એ ઘસાતા રહે એટલે શું થાય? તો કે એ ઢીલા પડી જાય તો આપણે એને બદલવા પડે છે। ઘર્ષણથી ઉષ્મા પણ ઉત્પન્ન થાય છે। તમે હથેળી ઉપર આપણે ઘસી ઘસીને કરીએ છીએ, શિયાળામાં આપણે જ્યારે યોગા કરીએ ત્યારે શું થાય છે? તો કે શિયાળામાં યોગાથી આપણને શરીર છે એ તંદુરસ્ત રહે। હવે તો કે આ યોગામાં આપણે બે હથેળીઓ ઘસીએ છીએ ત્યારે એકદમ આપણને ગાલ ઉપર રાખીએ તો મજા આવે, શું કામ એને? કારણ કે એમાંથી ગરમી ઉત્પન્ન થાય છે।
હવે તો કે માચીસની દિવાળીને કોઈ ખરબચડી સપાટી ઉપર ઘસી, આપણે બાકસ આયરે તો ઘસીએ છીએ એટલે તરત જ આપણે સળગી ઉઠે બરાબર, પણ કોઈ ખરબચડી દિવાલ છે જેમ કે આપણી દિવાલ હોય છે બરાબર છે, તો દિવાલ હોય તો આ દિવાલ ઉપર આપણે તમે એને ઘસો એટલે શું થઈ જશે, તો કે દિવાલની માચીસની દિવાલ છે એ તરત દિવાસળી સળગી ઉઠે. તો મિક્સરને થોડીક મિનિટ ચલાવવાના લીધે તેનું જાર ગરમ થઈ જાય. તો તમે ઘણા ઉદાહરણ જોયા કે હકીકતમાં જ્યારે આપણે કોઈ મશીનનો ઉપયોગ કરીએ ત્યારે ઉષ્મા ઉત્પન્ન થતી હતી અને ઉષ્માના કારણે થોડી ઘણી ઉર્જા પણ વેડફાઈ જાય છે અને આપણે ઘણું ઓછું ઘર્ષણ કરવાના ઉપાયો વિશે આપણે ચર્ચા કરીએ. તો તમે જોવો છો મિક્સર હોય ને, મિક્સર આપણા ઘરે મમ્મી કઈ પણ ચટણી બનાવશે ને તો એ મિક્સરને તરત જ 2 મિનિટ રાખીને તરત જ એને બંધ કરી દેશે. શું કારણે? કારણ કે એ ગરમ થઈ જાય. ગરમીથી શું થાય? તો કે ઉષ્મા ઉત્પન્ન થાય, તો ઘર્ષણના હિસાબે એને ધીમે 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 એને પછી થોડી થોડા અંતરે વાળ રાખી અને એને ચાલુ કરે છે. હવે ત્યાર પછીનો ટોપિક છે ઘર્ષણ વધારવું કે ઘટાડવું. અગાઉમાં વિભાગમાં તમે જોયું કે કઈ એક પરિસ્થિતિમાં ઘર્ષણ અનિચ્છીય ઘર્ષણ ઈચ્છીય હોય છે. તમે ક્યારેક જોયું કે તમારા બૂટ ચપ્પલના સોલ ખાચાવાળા કેમ હોય? નીચે આપણા બૂટ ચપ્પલ હોય ને એની નીચે તમે જોશો એટલે એ ખાચાવાળો ભાગ હશે અને તે આમ કરવાથી તેને સલામત રીતે આપણે ચાલી શકીએ. શું કામ એને? તો કે એ બૂટ ચપ્પલના ભોળિયા સાથે ભોયતળિયું એટલે કે જમીન હોય ને એની સાથે ઘર્ષણ થતું હોય, જો એ લીસા થઈ જાય ને તો તરત જ આપણને લપસી જવાનો ભય રહે છે. તેવી જ રીતે કાર, ટ્રક અને બુલડોઝરના ટાયરો પણ ખેંચાવાળા હોય જેનાથી રસ્તાઓ સાથે તેને વધુ પકડ રહે. જો ટ્રક હોય ને, જો આ ટ્રકનું ટાયર છે જોયું તમે, આખું ખરબચડું છે. શું કામ એને? કારણ કે આ ટ્રક વચ્ચે શું થાય છે? તો કે એના ટાયર હોય ને એ અને જમીન વચ્ચે ઘર્ષણના હિસાબે તરત જ આપણે ટાયર છે એને હેન્ડલ કરી શકીએ છીએ. વાહનો તથા એની સાયકલોની બ્રેક પ્રણાલીમાં બ્રેક પેડનો ઉપયોગ કરી આપણે જાણીએ કે ઘર્ષણમાં વધારો કરીએ છીએ. અને તમે જ્યારે સાયકલ ચલાવો ત્યારે બ્રેક પેડના પેડાના સ્પર્શ કરતા નથી, પરંતુ જ્યારે તમે તે બ્રેક લગાવી અને લીવરને દબાવો ત્યારે આ પેડ ઘર્ષણને કારણે પૈડાની કોર અને ગતિને રોકી દે છે અને પૈડું ગતિ કરવાનું બંધ કરી દે. જો જોયું હશે કબડ્ડીના ખેલાડી પોતાના હાથ પર માટી ઘસે જેથી તેઓ પોતાના વિરોધીઓને વધારે સારી રીતે પકડી શકે. કસરત બાદ પોતાના હાથ પર કોઈ બરછટ પદાર્થ લગાડી દે તેથી ઘર્ષણમાં વધારો પકડી અને સારી પકડ મેળવી લે. એટલે શું છે? તો કે જો આપણે કોઈ પણ ખેલાડી હશે ને, આપણે કબડ્ડી વાળો ખેલાડી, તો એ ધૂળ ચોપડશે. ધૂળથી શું થશે? તો કે સામેવાળા ખેલાડીની પકડ છે એ એકદમ મજબૂત રહેશે બરાબર છે, એટલે એ પોતે ધૂળ એટલે કે માટી ઘસી નાખે. પછી તો કે કસરત બાદ પોતાના હાથ પર બરછટ પદાર્થ લગાડી દે જેથી કરીને એને પકડ છે, કસરત કરતો એની પકડ છે એ એકદમ સારી રહે. જે આપણે જીમના ઘણા જાતા હોય ને એ લોકો આવું કરતા હોય છે. અમુક પરિસ્થિતિમાં ઘર્ષણના અનિચ્છીય હોય છે, આથી આપણે તેને ઓછું કરવા ઈચ્છીએ ત્યારે કેરમ બોર્ડ પર તમે બારીક પાવડર કેમ છાંટો છો? તમે કદાચ જાણ્યું હશે કે દરવાજાના મિજાગરામાં તેલના ટીપા નાખો ત્યારે સરળતાથી હલનચલન ઘૂમે છે. સાયકલ મોટરના કારીગરો મશીનને ગતિશીલ ભાગોને ગ્રીસ લગાડે અને કિસ્સાઓમાં આપણે વધારવા માટે આપણે ઓછું કરીએ. જ્યારે તેલ ગ્રીસ કે મશીનના ગતિશીલ ભાગ વચ્ચે લગાડવામાં આવે ત્યારે એક પાતળું સ્તર બને અને આ ગતિશીલ સપાટીઓ સીધી એકબીજા સાથે ઘસાતી નથી. આ રીતે અનિયમિતતાઓ અને એકબીજા સાથેનું જોડાણ મોટા પ્રમાણમાં દૂર થઈ જાય છે, સાથે હલનચલન પણ સરળ બની જાય છે. ઘર્ષણ ઓછું કરતા પદાર્થોને ઊંજણ કહે છે. કોઈ મશીનમાં ઊંજણ તરીકે તેલનો ઉપયોગ કરવાની સલાહ આપવામાં આવે ત્યારે ઘર્ષણ ઓછું કરવા માટે ગતિશીલ ભાગો વચ્ચે વાહન હવાના સ્તરનો ઉપયોગ કરવામાં આવે છે. તો તમને આમાં કીધું કે જ્યારે કેરમની વાત કરી કે કેરમની ઉપર આપણે શું કામ એને પાવડર લગાડીએ, કારણ કે કેરમની કુકરી છે એ સરળતાથી સરકી શકે છે. પછી દરવાજાના મિજાગરાની વાત કરી હતી કે ઘણી વખત આપણે ઘણા સમય સુધી મિજાગરામાં આપણે તેલ કે ઓઇલ કે ગ્રીસ કે નાખીએ નહીં એટલે મિજાગરામાં અવાજ આવે, કિચુડ કિચુડ અવાજ આવતો હોય. એ અવાજને આપણે બંધ કરવા માટે જો આપણે તેલના ટીપા નાખી દઈએ એટલે દરવાજો છે એ સરળતાથી હલનચલન સરળતાથી ઘૂમી ઉઠે છે એટલે કે આપણે ખોલ બંધ કરી શકીએ. અને મોટર હોય તો એમાં પણ અમુક ભાગોમાં ગ્રીસ લગાડી જેથી કરીને એમાં પણ કિચુડ કિચુડ અવાજ ન આવે. બીજું એક ઉદાહરણ આપું કે જ્યારે પણ આપણા ઘરે કોઈના ઘરે હિંચકો અથવા તો ખાટ હોય છે, તો આવું હિંચકો અથવા ખાટને આપણે જ્યારે આપણે તમે જોવો છો કે હિંચકો અથવા ખાટને આપણે જ્યારે આપણે જોઈએ ત્યારે તમે એમાં ઘણી વખત કિચુડ કિચુડ અવાજ આવે. આ કિચુડ કિચુડ અવાજને બંધ કરવા માટે પણ
આપણે તેલ અથવા તો ઊંજણનો ઉપયોગ કરી શકીએ, એટલે કે ઘર્ષણ ઓછું કરતા પદાર્થને ઊંજણ કહેવામાં આવે છે. જો ઊંજણના તેલનો ઉપયોગ ન કરીએ તો આપણને અવાજને બધું ઘસારો વધુ લાગે છે. હવે પછીનો ટોપિક છે ભાગ 3 માં આપણે ચર્ચા કરશું.